દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આવતીકાલથી ગણેશ ચતુર્થી શરૂ થાય છે ફળીએ ફળીએ સોસાયટીના નાકે નાકે અને ગામડાઓમાં ઠેર ઠેર ગણપતિજીની પધરામણી થાય છે અને દસ દિવસ સુધી ગણપતિજીની પૂજા થાય છે મિત્રો સાચા અર્થમાં ગણપતિજીના દર્શન કરીએ આપણે તો મિત્રો રિદ્ધિ સિદ્ધિ અને લક્ષ્મી તો દોડતા આવે કારણ કે એની બાય પ્રોડક્ટ છે મિત્રો કઈ રીતે બરાબર ધ્યાનથી વિડીયોને અંત સુધી જોજો અને આ મનહરભાઈ જે કંઈ કહે છે સાંભળ્યા પછી ગણપતિજીના દર્શન કરશો તો મિત્રો પુણ્યાનું બંધી પુણ્યની કમાણી કરશો તમે ગણપતિજીના જે કાન છે ને સુપડા જેવા છે મિત્રો અને સુપડાનું કામ શું મારી બહેનોને ખબર હશે કે અનાજ ઝાળકે કચરું બહાર નીકળી જાય અને સારું અનાજ અંદર રહે એવી રીતે આ સમાજમાંથી મનન તમને સારી અને ખરાબ બધી વાતો સાંભળવા મળશે મિત્રો સારી વાતોને ગ્રહણ કરવી અને ખરાબ વાતો કોઈની નિંદા કરવી કે કોઈ ખરાબ વાતો હોય એને જેમ સુપડું કચરા કચરો ફેંકી દેશે એવી રીતે ખરાબ વાતોને કચરાની જેમ ફેંકી દેજો એને કાનની અંદર દાખલ ના થવા દેતા કહેવાય છે ને કે એક કાને સાંભળ્યું બીજા કાને કાઢી નાખ્યું ત્યાર પછી આંખો મિત્રો આંખો ઝીણી છે એ ઝીણી આંખો તત્વ દ્રષ્ટિનો નિર્દેશ કરે છે ગીતામાં ભગવાન એમ કે જીવ લોકે જે મનુષ્ય જીવ માત્રમાં મને જુએ છે એ જ સાચું જુએ છે એટલે મિત્રો જીવ માત્ર કુતૃ હોય ગધેડું હોય માણસ હોય પુરુષ હોય સ્ત્રી હોય પત્ની હોય ભાઈ હોય બેન હોય મા બાપ હોય કોઈ પણ જીવ માત્રમાં મારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે જીવ માત્રમાં મને પરમાત્મા દેખાય મિત્રો ગધેડાને જોવું તો ગધેડાને જોતાની સાથે અંદરનું ચેતન તત્વ અંદર પરમાત્મા બેઠેલા છે ચેતન તત્વ દેખાવું જોઈએ જ્ઞાન દ્રષ્ટિથી મિત્રો આવી સૂક્ષ્મ દ્રષ્ટિ હોવી જોઈએ મિત્રો આજે તો એંસી વર્ષે મોતીઓ કઢાયો હોય બંને હોય અને કારા ડાબલા ચશ્મા પહેર્યા હોય તોય ચોરે બેસી અને જો કોઈની ઘરવાળી દૂધ ભરવા આવતી હોય તો આમ કરીને જોશે ને કહેશે કોને ઘેરથી પેલા રગલાં હતી એટલે મેલ પૈડ આ કુદરતે કારા ડાબલા પહેરાવી દીધા બંને હોય મોતિયા કઢાઈને એ કુદરતની નોટિસ છે કે હવે તારે લાલ પીરું નહીં જોવાનું હવે આખી દુનિયા તારા માટે સરખી કાળા રંગની જ થઈ ગઈ તોય પણ ઘણા લોકો કહેવાય છે ને કહેવત કે ઓદરું ગુલેટું મારવાનું ઘેડું થાય તોય ગુલેટું મારવાનું ભૂલે નહીં બધા એવા નથી હોતા મિત્રો કળીવનો પ્રભાવ છે એટલે હોય આવું એટલે દ્રષ્ટિ એવી રાખો મિત્રો કે મને દુશ્મનમાં પણ પરમાત્મા દેખાવા જોઈએ મારો દુશ્મન હોઈ શકે જ નહીં જીવ માત્રમાં પરમાત્માને જોવા એવી દ્રષ્ટિ મિત્રો મારીને તમારી થઈ જશે ને ત્યારે હું ગેરંટી આપું છું કે રિદ્ધિ સિદ્ધિને લક્ષ્મી તો બાય પ્રોડક્ટમાં મળે એના માટે મહેનત ના કરવી પડે કાંઈ એનું પુણ્ય બંધાય જીવ માત્રમાં તમે પરમાત્મા જુઓ ને એનું પુણ્ય તો પુણ્યનું બંધી પુણ્ય બંધાય હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય બંધાય અને પુણ્યને લીધે બાય પ્રોડક્ટની અંદર મને તમને સાહેબ લક્ષ્મી મળે રિદ્ધિ સિદ્ધિ મળે ત્યાર પછી સૂંઢ છે જો સૂઢ હોય ને તો સૂંઢથી આમ વડ હોય તો વડનું ડાળ લે હાથી અને પછી મોઢામાં મૂકે એ સૂંઢ એ ખાવાનું પ્રતિક છે મિત્રો ગીતામાં ત્રણ પ્રકારના ખોરાક કયા સાત્વિક રાજસિક અને તામસી સ્નિગ્ધ ચિક્કાશવાળા અને બળ વધારનારા એ સાત્વિક કહેવાય રાજસિક એટલે તીખા તમતમતા અને રોગ પેદા કરનારા રાજસી કહેવાય તામસી એટલે વાસી અને ઉતરી ગયેલું એઠું ખાવું એને તામસી ખોરાક કહેવાય મિત્રો મોઢામાં અનાજ નાખો ને કોળીઓ નાખો ને તે વખતે ગણપતિજીને સૂંઢ જે છે એ સૂંઘી અને પછી ખાય છે એવી રીતે આપણે કોળીઓ અહીંયા આવે ને તો એને સૂંઘી લેજો એ એ એક ખોરાક ખાવા જેવો છે કે નથી ખાવા જેવો એનું ડિસિઝન આ નાક આપે છે મિત્રો અને ના ખાવા જેવો ખોરાક હોય તો ગમે એવો કિંમતી હોય કાજુ કતરી હોય ગુલાબ જાંબુ હોય પણ મારા માટે અનુકૂળ નથી તો નહીં જ ખાવાનું એટલે વિવેક ખોરાકમાં જે વિવેક એટલે ગીતામાં કહેવું પડ્યું ભગવાને કે અર્જુન તદ્દન ભૂખ્યા રહેના અને વધારે પડતે ખાનારે યોગી થવું શક્ય નથી આવું સત્તરમાં અધ્યાયની અંદર કહ્યું છે એટલે મિત્રો ખોરાક લઈએ તો હંમેશા સાત્વિક ખોરાક આપણે લેવો જોઈએ તો જ આપણું આરોગ્ય સચવાય અને આરોગ્ય સચવાશે મિત્રો આપણે સાજા નરસાશું અને પથ્થર જેવી કાયા હશે ને તો પથ્થરમાં પણ લાત મારી અને આપણે પૈસા પેદા કરીશું લક્ષ્મી પેદા કરીશું મિત્રો આ આજુ હશે તો નોકરી ધંધો કરીશ અને મને પૈસા મળશે ત્યાર પછી મિત્રો પેઠ ગણપતિનું પેટ બહુ મોટું છે શું બતાવે છે દર્શન કરવા જઈએ ને તારે પેટ ઉપર દ્રષ્ટિ પણ ગણપતિનું પેટ જોજો અને એટલું મનમાં આવવું જોઈએ કે આ સમાજમાં મારું માન મળે મને અપમાન મળે લોકો મારી નિંદા કરે લોકો મેણા મારે એ બધું જ પેટમાં પચાવી દેજો અને એને બહાર ના નીકળવા દેતા સહનશક્તિ માન અપમાન નિંદા ચાલી ચુગલી કૂથલી એ બધું એને ધ્યાન પર લેતા નહીં પણ અહીંયા તમે પેટમાં સમાવી દેજો મિત્રો એવું મોટું પેટ રાખજો ગણપતિ જેવું જ્યાં ત્યાં તમે ગમે એવી વાતો લોકોની નિંદા કુથલી એ બધું પેટમાંથી કાઢી અને બીજાની અગાળ એની ચર્ચા ના કરતા એવી વાતો ના કરતા મિત્રો નહીં તો ઘરમાં લક્ષ્મી આવેલી હશે ને એ જતી રહેશે કોઈની ચાળી ચુગલી કોઈની નિંદા કરવી એટલે આ ખાસ યાદ રાખજો મિત્રો કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર આ જે શત્રુઓ છે મિત્રો એ શત્રુઓને સાચવજો અંદર રાખજો પણ એને બહાર ના નીકળવા દેતા એને એક્શનમાં ના આવવા દેતા ધીમે ધીમે જ્ઞાનથી એને ડાયલ્યુટ કરી દેજો કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર એ ડાયલ્યુટ થઈ જશે મિત્રો મોટું પેટ સમાજની સારી ખોટી હજારો લાખો વાતો આવે એ વાતોને પેટમાં સમાઈ દેજો જ્યાં ત્યાં પેલા બિલાડીની પેટમાં દૂધ ના રહે એવી રીતે જ્યાં ત્યાં તમારી અંગત વાતો તમારી ફેમિલીની વાતો હોય તમારી ફેમિલીમાં ઝઘડા ચાલતા હોય કોઈ પણ તમારી અંગત વાતો એ વાતો જ્યાં ત્યાં કહેતા ના ફરશો એને અંદર સંઘરીને પેટ મોટું કરીને એમાં રાખજો મિત્રો અને બે દાંત હોય છે ગણપતિજીને મિત્રો એ બે દાંત છે ને જ્ઞાન અને કર્મનું પ્રતિક છે ગીતામાં કહ્યું ને કે જ્ઞાનયોગ અને કર્મયોગ જ્ઞાનપૂર્વક કરેલું કર્મ એ મનન તમને આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરે છે અને અજ્ઞાનપૂર્વક કરેલું કર્મ મનન તમને અનંતકાળ સુધી આ જન્મ મરણ નામના ફેરાવમાં ભટકાય મારે છે એટલે જ્ઞાન અને કર્મ એ બે દાદ છે મિત્રો જીવનમાં એકલું કર્મ હશે તમે સક્સેસ નહીં જાઓ મિત્રો એકલું જ્ઞાન હશે તો પણ મિત્રો એ જ્ઞાનને એપ્લાય કરવા માટે કર્મ જોઈશે તમે એપ્લાય નહીં કરી શકો જ્ઞાનને એટલે જ્ઞાન અને કર્મ એક જ રથના બે પૈડા છે મિત્રો એટલે કહ્યું ગીતામાં કે કર્મો કરવામાં કુશળતા એ યોગ છે જ્ઞાનપૂર્વક કરેલા કર્મોનું બંધન એટલે કે બીજ પડતું નથી આવું કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે એટલે મારું જન્મથી મોત સુધી જે કંઈ ક્રિયાઓ થાય એમાં જ્ઞાન મારું હાજર રહેવું જોઈએ અને એ જ્ઞાન હાજર રહે હું કોણ છું હું અકર્તા અવિનાશી અનંત સુખનું દામ અનંત શક્તિવાળો આ ખોડિયામાંથી એક દિવસે નીકળી જનારો એવો શાશ્વત અને સનાતન આત્મા છું આ ચોવીસ કલાક હૃદયની અંદર આ જ્ઞાન હાજર રહે અને પછી જે કર્મો થાય પછી નોકરી કરો ધંધો કરો ખેતી કરો લાખો રૂપિયા કમાવો પણ આ જ્ઞાન હાજર હશે ને મિત્રો તો એ કર્મ કર્મ નહીં પણ એ કર્મ યજ્ઞ બની જશે મિત્રો અને એનું જે પુણ્ય બંધાશે ને મિત્રો એ તો એને તો એ જે પુણ્ય બંધાય છે મિત્રો એની આગળ તો તમે કોઈ મંદિરમાં કરોડ રૂપિયા આપો ને તો એ કરોડ રૂપિયાનું દાન જે છે ને તો રૈના દાણા જેટલું કહેવાય આ જ્ઞાનપૂર્વક કરેલું કર્મ છે ને એનું પુણ્યાનું બંધી પુણ્ય બંધાય અને એ જ પુણ્યાનું બંધી પુણ્ય મનન તમને ચક્રવર્તીને ઘેર કે જ્ઞાનીને ઘેર જન્મ આપે અને રિદ્ધિ સિદ્ધિ અને લક્ષ્મી એ તો તમારી પાછળ દોડતા આવે મિત્રો એના માટે મહેનત કરવાની જરૂર નથી આ જ પુણ્યનું બંધી પુણ્ય એ કુદરત સપ્લાય કરે છે મિત્રો તો આવો ગણપતિના ચાર દિવસ અરે સોરી ગણપતિના દસ દિવસ આપણે દર્શન કરવા જઈએ ત્યારે આટલો મેં કહ્યું એ તત્વજ્ઞાન ધ્યાનમાં રાખી એનો સંકલ્પ કરી અને દર્શન કરીશું તો મિત્રો દર્શન આપણા સફળ થશે ગણપતિનો ઉત્સવ આપણે મનાવીએ છીએ કંઈક આપણે જીવનમાં મેળવ્યું કંઈક કમાની કરી એવો આપણને અહેસાસ થશે પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે જ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ